નમસ્કાર મિત્રો, સિવિલ ગુરુ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા જે વોક ઇન ઇન્ટરવ્યૂની જાહેરાત છે, સિવિલ એન્જિનિયર 3 વર્ષના અનુભવી ડિગ્રી સિવિલ એન્જિનિયર માટે આ જાહેરાત છે. એમાં અલગ અલગ સ્થળો માટે અલગ અલગ જગ્યાઓ છે. મારા પહેલા વિડીયોમાં મેં અમદાવાદ ખાતેના જે જાહેરાત હતી એના વિશે વિડીયો મૂકેલ છે, જેણે અમદાવાદ માટે વોક ઇન ઇન્ટરવ્યૂમાં જવું છે તે મારો પહેલો વિડીયો જોઈ લે. એના માટે ઉપરનું આઈ બટન ક્લિક કરશો તો એ વિડીયો આપને જોવા મળશે. આ વિડીયોમાં મેં ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ અને ગાંધીનગરના એરિયાને જે લગતા વિસ્તારોમાં જે જગ્યાઓ છે એના વિશે માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલી છે. ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર કોન્ટ્રાક્ટ બેઝ સિવિલ એન્જિનિયર ડિગ્રી માટે ઇન્ટરવ્યુ શેડ્યુલ અનુક્રમણિકા નંબર 1 ડિવિઝન ગાંધીનગર, એમાં ખેડા જિલ્લામાં મૌદા અને ઠાસરાનો સમાવેશ થાય છે. નડિયાદમાં એસઆરપી ગ્રુપ તથા આણંદ જિલ્લામાં ભાલે તથા તારાપુર ખંભાત એરિયાનો સમાવેશ થાય છે. તો જે વિદ્યાર્થીઓ કે જે ઉમેદવારો આ સ્થળોમાં જે લાગુ પડે છે એમના માટે ટોટલ 10 જગ્યાઓ છે. ઇન્ટરવ્યૂની તારીખ 19/2020 છે. સમય સવારના 11 થી બપોરના 2 વાગ્યા સુધીનો છે અને ઇન્ટરવ્યૂ સ્થળ ગાંધીનગરનું છે. બીજા મુદ્દાઓ જોઈ લઈએ. અમદાવાદ ડિવિઝન માટે વોક ઇન ઇન્ટરવ્યૂ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે નીચેના સરનામે લેવામાં આવશે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, BH, લોકાયુક્ત ભવન 6 રોડ, સેક્ટર 10B, ગાંધીનગર 38-20-10. કરાર આધારિત સહાયક ઇજનેર સિવિલમાં બી સિવિલ યુનિવર્સિટી UGC એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્તના ઇજનેરી સિવિલ સ્નાતકની પદવી હોવી જોઈએ. 3 વર્ષ અને તેનાથી ઉપરના બાંધકામ પ્રોજેક્ટ પર સાઇટ દેખરેખ અને વર્ક મેનેજમેન્ટનો અનુભવ જરૂરી છે. પગાર ધોરણ ઓછામાં ઓછા ₹20,000 પ્રતિ માસ રહેશે. 31/1/2020 રોજ ઉંમર 25 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સંબંધિત ઉમેદવારે ઇન્ટરવ્યૂ સમયે તેમની સાથે તમામ અસર પ્રમાણપત્રો, 1 સેટ નકલો, સ્વપ્રમાણિત કરેલી તથા નવીનતમ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે લઈને આવવું. રિક્રુટમેન્ટ ઉપરની જરૂરિયાત ફક્ત 11 મહિના માટેના કરારના આધારે છે. ભવિષ્યમાં આ કરાર પૂર્ણ થયા પછી કરાર આપમેળે સમાપ્ત થઈ જશે. ઉમેદવાર કોઈ કાયમી હકનો દાવો કરી શકશે નહીં. સંબંધિત ઉમેદવારે તેમના સંપૂર્ણ બાયોડેટા સાથે સૂચવેલ બંધારણમાં જરૂરી વિગતો સાથે ભરીને વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજરી આપવી. પરિશિષ્ટ કમાં આનું ફોર્મેટ સૂચવેલ છે, જે હું તમને કમેન્ટ બોક્સમાં આપીશ, જેથી તમે એનું ફોર્મેટ જોઈને એ પ્રમાણે બાયોડેટા તૈયાર કરી શકો. જે લોકો ઇન્ટરવ્યૂમાં અગાઉ પસંદ કર્યા નથી તેઓએ ફરીથી હાજર થવાની જરૂર નથી. એકવાર ઇન્ટરવ્યૂમાં ગયા બાદ જો ડિસ્ક્વોલિફાય થાય તો એમને બીજી વાર જવાનું નથી. આ સૂચનાઓ જે પહેલાં વિડીયોમાં હતી એના એ જ હતી, એટલા માટે મેં થોડી વિડીયો લાંબો ના કરતા ટૂંકમાં પતાવી છે. મારી આજ આ રીતની નવી નવી જાહેરાત અને નવી નવી સિવિલ એન્જિનિયર વિશેની માહિતી જોવા અને સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.